ધોરાજી ખાતે ચક્ષુદાન પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે ધોરાજી સિવિલ હોસ્પિટલ દ્વારા ચક્ષુદાન જાગૃત રેલી યોજાઈ. હાલ સમગ્ર રાજ્ય પરની અંદરમાં સરકારના આદેશ મુજબ ચક્ષુદાન પખવાડિયા ઉજવણી થઈ રહી છે, ત્યારે ધોરાજી ખાતે પણ સિવિલ હોસ્પિટલ દ્વારા અને માનવ સેવાના સહયોગથી ચક્ષુદાન જાગૃતિ લાવવા અંગે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરાજીની વિવિધ સંસ્થાના આગેવાનો અને સામાજિક સંસ્થા અને જાગૃતિ નાગરિકો આ રેલીમાં જોડાયા હતા અને લોકોને ચક્ષુદાન માટે જાગૃત કર્યા હતા. આ તકે ધોરાજી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉક્ટર જયેશ વશેટ્ટીએ જણાવ્યું હતું કે ધોરાજી સિવિલ હોસ્પિટલને અત્યાર સુધી 171 ચક્ષુદાન દાન મળી ચૂક્યાનું જણાવ્યું હતું અને ખાસ ઉપસ્થિત ડૉક્ટર મિત્તલ દલસાનિયાએ પણ મહિલાઓને ચક્ષુદાન બાબતે જાગૃત થવા અને મહિલાઓએ પણ ચક્ષુદાન માટે સંકલ્પ લેવા અપીલ કરી હતી. વિપુલ ધામેચા, જેડેશ ટીવી, ધોરાજી. વિગત. મારું નામ ડોક્ટર મિત્તલ દલસાનિયા છે. હવે આપણા વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે. એના ભાગરૂપે સરકારી હોસ્પિટલ અને માનવ સેવા યુવક મંડળના સહયોગથી એક રેલીનું આયોજન કરેલું હતું કે જેથી જનતાને ચક્ષુદાન વિશે માહિતી મળે અને વધારેમાં વધારે લોકો ચક્ષુદાન કરવા માટે પ્રેરાય. એક ચક્ષુનું દાન કરવાથી બે લોકોના જીવનમાં આપણે અજવાળું પાથરી શકીએ છીએ, એટલે વધારેમાં વધારે લોકો ચક્ષુદાન માટે આગળ આવે અને આજુબાજુના લોકોને પ્રેરણા આપે.